જગતમાં મા બાપથી મોટું કોઈ છે? શિવાજી જેવા શિવાજી રોયા છે સાહેબ, એક ઘાન બે કટકા કરવા વાળો. શિવાજીની માં જનેતા ગુજરી ગયા ને, શિવાજી રોયા છે. શિવાજીને કોઈએ કીધું તું કે એ શિવા, એક ઘાન બે કટકા કરવા વાળો, તારી આંખમાં આહુડા. તેથી શિવાજી એમ કહેતા હતા કે મારી મા ગઈ એની અફસોસ નથી, પણ હવે આ દુનિયામાં મને શિવો કહેનારું કોઈ ન રહ્યું. ભલામ હવે શિવો કઈ કોણ બોલાવશે? મા બાપ છે એ તો મા બાપ છે સાહેબ, માથી અને બાપથી મોટું કોઈ નથી સાહેબ. હું કાયમ માટે કહું છું કે જે દીકરો કે દીકરી માને બાપને પગે લાગીને બહાર નીકળે ને, તો દુનિયાનું કોઈ એવું શસ્ત્ર નથી કે એના આશીર્વાદની સામે તમારો કોઈ વાળ વાંકો કરી શકે. ભલામણ, આ દુનિયામાં કોઈ એવું શસ્ત્ર બન્યું જ નથી. પણ ઓળખાઈ જાય એની મજા છે. એક જણો સાધુ થઈ ગયો ને સાધુ, તે બે વર્ષે સાધુ થઈ અને ઘર હાઇફર્યું, એને તપસ્યા કરી, બહુ મોટો સાધુ થઈ ગયો. પછી ઘરે આવ્યો ને, આમ 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 બાયણાના તળમાંથી જોયું ને એને, તળમાંથી તો એની માં બેઠી બેઠી આહુડા પાડતી હતી અને ભગવાન ઠાકરને પ્રાર્થના કરતી હતી, હે ઠાકર, હે ધણી, મારો દીકરો જ્યાં હોય ત્યાં એનું ધ્યાન રાખજો. હે ઠાકર ધણી, મારો દીકરો જ્યાં હોય ત્યાં એને તારા ચરણમાં રાખજો. એક પલ પર એનાથી વિખૂટો ન પડતો. મારું થાવું પણ મારા દીકરાને હું ની હાચ નો આવવા દેતી. સાહેબ આ તડમાંથી આટલા શબ્દ સાધુ એ સાંભળ્યા ને, બાવણું એને ખેડવી નાખ્યું સાહેબ, ખેડવી અને જેમ લાકડી પડે એમ માના પગમાં પડી ગયો. આ હા હા હા, મેં જે બે વર્ષ બગાડ્યા ને, એ તો માં તારી સેવામાં બગાડ્યા હોત ને તો ભગવાન કાળિયો ઠાકર બહુ આગો નહોતો હો. બોલા, આ બે વર્ષ મેં બગાડ્યા એ તારી સેવામાં બગાડ્યા હોત તો ઠાકર બહુ આગો નહોતો. ઈશ્વર તો આયા છે, વિચાર તો કરો સાહેબ. હા, એટલે કવિ એ લખ્યું છે, ટાઈડ ઉડાડી એ જી વંદન હજો મા બાપ ને વંદન હજારો વાર છે, ઉપકાર છે એટલે કવિ માં તડકે હાલી જતી હોય તો દીકરાને તેડ્યો હોય ને, તો માં એને છાંયો આપવા માટે માં છે એ દીકરાને પોતાનું ઓઢણું ઓઢાડી દે, નકર એ ઓઢણું પોતે ન ઓઢી લે તડકો ન લાગે. પણ દીકરાને હાચવા માટે મારા લાલને તડકો ન લાગે એ પોતાનું ઓઢણું ઓઢાડી દે સાહેબ. ઈ માં અને ઈ બાપ કોઈ ઘણા ઘણા કહેતા હોય, તમે અમારા માટે શું કર્યું, તમે અમારા માટે શું કર્યું, ઘણા કહેતા હોય. અરે ખહુર, જેના ખંભા ઉપર બેહી અને તમે મંદિરમાં દર્શન કર્યા હોય, જોજો તમે બાપને, બાપ દીકરો બે મંદિરે ગયા હોય ને, મંદિરે દ્વારકાધીશના મંદિરે,
તો બાપને ન દેખાતો પણ દીકરાને દર્શન કરાવવા માટે બાપ જેને ખંભે બેહાડી અને ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરાવે તો હું કાયમ માટે કહું છું કે ઈ ઠાકર નથી તમને જેણે ખંભે બેહાડી દર્શન કરાવ્યા ને ઈ પોતે ઠાકર છે ભલામણા ઈ જ ઠાકર એટલે કવિ લખે પોતે તપી સંતાનને છાયા શીતળ દેનાર છે બોલો પણ સમજાય જાય એની મજા છે કવિ લખે સાતા તીરથ ભૂલી ભગવાનને તમે ભજો તો ભગવાન મળવો હોય તો મળે આ કળયુગમાં તો ન જ મળે પણ મા બાપને તમે ભજો તો ભગવાનને ધક્કો ખાવો પડશે ને ખાવો જ પડશે પણ શ્રદ્ધાથી ભજો તો હા ઘણા ઘણા કહેતા હોય તમે અમારી માટે શું કર્યું તમે આમ કર્યું તેમ કર્યું આ તો અમે ભણ્યા એટલે કાંઈક થયું આ મકાન અરે ભલા માણા જિંદગીમાં તમે જયારે આ દુનિયામાં ધરતી માથે પગ દીધો ને તેથી તમને ગેંગે ફેફે કહેવાની કઈ ખબર નથી અને ઈ પેલો ગુરુ જો કોઈ હોય ને તો એ આપણો મા બાપ છે ભલામાં આ એને તમને જીવન જીવતા શીખવાડ્યું એને બોલતા શીખવાડ્યું મા બાપ છોકરાને બોલતા શીખવાડે અને ઈ મારું દીકરું મોટું થઈને મા બાપને શું કરતા શીખવાડે તમે શું પીધું એટલે આ બોલતા એને શીખવાડ્યું અને તું ખહુર એમ કે તમે શું થાવ એમ આ ભજન છે અરે હું તો કાયમ કહું છું સાહેબ તમારે 68 તીર્થની યાત્રા કરવી હોય તો ક્યાંય જવાની જરૂર નથી એક વાત યાદ રાખજો માં કે બાપ હાલી હગવાની જ્યારે એને ત્રિવેડ ન રહે અને પગ વયા જાય તો એનું બાવડું પકડી અને તમે બાથરૂમ સુધી લઈ જાઓ ને મારો બાપ તો આનાથી મોટી 68 તીર્થની યાત્રા બીજી કોઈ હોય જ ન શકે મારો બાપ એનું બાવડું પકડી હું તો કાયમ કહું છું તમને ભગવાન કાળિયો ઠાકર છે એ તમને કરોડ રૂપિયાની ગાડી આપે ભલે પત્નીને બેહાડીને નીકળો એની સામે આપણ વાંધો નથી પણ ક્યારેક માં જનેતાને ગાડીમાં બેહાડજો એનું કાળજું ઠરશે ને મારો બાપ તો એના આશીર્વાદથી તમે ક્યાંય પહોંચી જાઓ એને ભોગની બેહાડ પણ તમે તમારા કોઈક મા બાપ ના તો વખાણ કરો એમ કવિ લખે છે ઘનશ્યામ જૂઠા જગત ની ખોટી ખુશામત કા કરો શિષ્યો મા બાપ ના થઈ જાય બેડો પાર છે વંદન હજો મા બાપ ને વંદન હજારો પાર છે વંદન હજારો પાર છે વંદન હજારો
घनश्याम जूठा जगतनी खोटी खुशामत क्या करो। अरे खोटी खुशामत क्या करो, आशीष लियो माँ बाप ना थई जाडो पार छे, वंदन हजो माँ बाप ने अने वंदन हजारो वार छे। स्वामी विवेकानंद था ना, स्वामी विवेकानंद એના મા બાપને બહુ માનતા। પછી દાસ કબીર હતા, કબીરે તો સાહેબ એટલું બધું લખ્યું, કબીરને જેણે વાંચ્યો હોય ને, કબીરને એકવાર રમેશભાઈ કોઈ વાંચી લે ને તો એના મા બાપને કોઈ દી ભૂલે છે। કબીર તો એમ કે છે કે 1 કરોડ ની ગાડી હોય એમાં કૂતરા બેઠા હોય ઈ ફોટો પાડજો, અને એક પોતાની જનેતાને બેહાડી અને જાતો હોય ઈ ફોટો પાડજો, 2 ફોટા હામ હામા રાખજો, કયો હારો લાગે તમારા આત્માને પૂછી લેજો મારો બાપ। હે બારીની બહારથી કૂતરા લબ 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 જીભ કરતા જાતા હોય આપણને કઈ કઠણાય હો। આ હા, મોટા મોટા એ બંગલા બનાવ્યા એમાં રે હુતો ન હુતી, આ ઠાકર રાજી કેમ નથી થતો ઈ કહું તમને। મોટા મોટા બંગલા બનાવ્યા એમાં રે હુતો ન હુતી, હુતો ન હુતી સમજો ને બધા, આ તો કાઠિયાવાડ છે, મારે મહેસાણામાં સમજાવવું પડે, ઈ બાજુ ગયો ને, હુતો ન હુતી ખબર ન પડે। મોટા મોટા બંગલા બનાવે એમાં રે હુતો ન હુતી, માં પાર્કિંગ ની ઓયડીમાં હોતી, ઠાકર ક્યાંથી રે રાજી, માં તો પાર્કિંગ ની ઓયડીમાં હોતી। હું એક ભાઈ ની ઘરે ગયો ને ભગાભાઈ, આ અશક્ય બની ગયેલી ઘટના, એક ભાઈ ની ઘરે ગયો, બંગલો છે ને, રિવોલ્વર બેવોલ્વર બધું આમ ફર્સ્ટ ક્લાસ, ઠાકર ની કૃપા એની માથે, બંગલે આમ ગયો ને, ડેલો બંધ હોય ને, અંદર બંધ હોય, બહાર લખેલું હોય રજા સિવાય આવવું નહીં, હવે એવું લખાય છે, પેલા તો એવું લખતા વેલકમ, ભલે પધાર્યા, ફરી પધારજો, અતિથિ દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ, એવું લખતા પેલા, એ ડેલા બંધ ન રાખતા, અને હવે તો એવું લખે રજા સિવાય આવવું નહીં। તો ભગવાન એ નહીં વાંચી રહ્યો જતો હોય, ઠાકર આવતો તો છે ને કોક દી ગાય, એ ભયો થાય ને વાંચી કે રજા સિવાય આવવું નહીં, એટલે મેં આમ ડેલો ખખડાવ્યો, એટલે બાપા બિચારા લાકડી ટેકે ટેકે આવ્યા, દરવાજો ખોલ્યો, એટલે હું ઉપર ગયો, ઉપર જઈને પૂછ્યું એને, મેં કીધું આ નવા પગી રાખ્યા, મને કે પગી નથી મારા બાપુજી છે, અરે તારી ભલી થાય, તારા બાપુજી મેં કીધું ડેલો ખોલે અને મહેમાન આવે, તું અહીંયા આગતા સ્વાગતા કરી, ધૂળ પડી આ તારા બંગલામાં ધૂળ પડી, એક બાપને પગી જેવું કામ હોય પણ ડેલો એને ખોલવાનું, ઓયડીમ પડ્યું રહેવાનું, વિચાર તો કરો સાહેબ, આમાં ઠાકર ક્યાંથી રાજી રહે। એટલે આ દુહો મેં લખ્યો છે કે મોટા મોટા બંગલા બનાવે એમાં રે હોતો ને હોતી, ક્યાંથી ઠાકર રાજી રે, માં તો વૈડીમાં હોતી। ઠાકરને રાજી કરવા માટે પેલા તો મા બાપ ને રાજી કરો। કબીર સાહેબ તો એમ કહેતા કે ભક્તિ કરવી હોય ને, ભક્તિ તો તમારા પેલા તો મા બાપ રાજી હોવા જોઈએ, તમારાથી રાજી હોવા જોઈએ, મારા તમારાથી મા બાપ રાજી હોય ને તો એ ભક્તિ ઠેઠ સુધી પોગે, નગર ન પોગે। હું કાયમ કહું છું, મા અને બાપ ની સેવા કરો તો ઈશ્વર મળે, ઈશ્વર ની સેવા કરો તો ઈશ્વર ન મળે। એક જણો નો માના કાયમ પગ દબાવવાની, અને એને કાયમ પગ દબાવી અને હોવા, મા એમ કે બેટા હોઈ જા પછી દીકરો હોય, આ એનો કાયમ નિયમ, માના પગ દબ કાયમ। એમાં એક દી માં કહેતા ભૂલી ગઈ, આવો વિહગુર હેલું છે, એક દી એવું બન્યું કે માં ભૂલી ગઈ કહેતા બેટા હોઈ જાય, છોકરો પગ દાબા કર્યો, મારી માએ નથી કીધું મારે કેમ હોઈ જવું, સાહેબ પગ દાબતો હતો અને 4 વાગ્યાનો ગુજર ભાગ્યો, હવારનો પોર થયો સાહેબ, ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરને એમ થયું હવે આને મારે દર્શન દેવા છે, હવે આને મારે મળવા જ આવું જોઈએ, સાહેબ કાળિયો ઠાકર બ્રહ્માંડનો માલિક દરવાજે આવીને દરવાજો ખખડાવ્યો, છે કોઈ જાગે છે, કારણ કે આ તો
મન કી જાણે તન કી જાણે આ તો બધું ખબર જ હતી કે આવડો જાગે છે જોયું કોણ તો હું ભગવાન કૃષ્ણ ડેલી ખોલ અત્યારે ડેલી નહીં ખુલે શું કીધું અત્યારે ડેલી નહીં ખુલે કેમ તો કે મારા નિયમમાં ભંગ થાય તો હું ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર 1200 વર્ષ સુધી એને તપ કર્યા અને એને હું નથી મળ્યો આ તારી માની કે સેવા કરીને એમાં તમને મળવા માટે આવ્યો છું મા બાપની સેવા કરી તમે મળવા આવ્યો છો ઋષિ મુનિઓએ 1200 વર્ષ સુધી તપ કર્યા સાહેબ રામ અવતારમાં નથી મળ્યો રામ અને આ એક જ જીવનની અંદર એને ભગવાનને મેળવી લીધા કે હું કાળિયો ઠાકર ભગવાન કૃષ્ણ બોલું દરવાજો ખોલ અત્યારે નહીં ખુલે કારણ કે મારી માએ મને કીધું નથી બેટા હવે ખંભી જા ને ભૂઈ જાય મારા નિયમમાં ભંગ થાય સાહેબ તો ભગવાન કૃષ્ણ કે તો હું હોયો જાય હો પાછો નહીં આવું આવો મોકો તને ફરી નહીં મળે અરે જે થાય તે જાવું હોય તો તમને શું ને સવાર સુધી રોકાવું હોય તો શું મારી માં જાગે પછી વાત સાહેબ હવારે 6 વાગ્યા ભગવાન હરિનારાયણે કોર કાઢી ભલે ઉગે ભાણ ભાણ તુમારા લઉં બ્રાહ્મણા અને જીવન મરણ લગ ભાગજે કશ્યપ રાવુ આયા ભગવાન હરિનારાયણને ધીરે 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 આમ કોર કાઢવાની તૈયારી અને આ બાજુ માની આંખ ઉઘડી દીકરાની હામું જોયું ઓહો બેઠા હજી તું જાગે છે માં એ માં તું મને કે નહીં ત્યાં સુધી મારે કેમ હોવું માં માં મારા નિયમ નો ભંગ ન થયો પણ તને નીંદર આવી ગઈ તારી આંખ વિચાઈ ગઈ તું કહેતા ભૂલી ગઈ બેટા હુઈ જાય એટલે હું આજ હવાર સુધી તારા પગ દાયબા કર્યો છું માની આંખમાંથી દાળ 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 આહુડા મેળા દાવા બેટા હવે દરવાજો તો ખોલ કે માં એક વાત કરું કે હું કે માં 4 વાગે કોઈ દરવાજો ખખડાયો તો નિયમ કહેતા હતા હું કૃષ્ણ છો હું કાળિયો ઠાકર છું બેટા એવું હોય તો કે હા માં એમ કીધું એને તો ખોલ તો ખરો કદાચ બેઠો હોય તો મળી લઈ સાહેબ કૃષ્ણ કાળિયો ઠાકર જવાનું કઈ એના ઓટલે હવાર સુધી બેઠો હવાર સુધી રાહ જોઈ એને દરવાજો ખોલે તો મળી જ જાવે એ દરવાજો ખોલ્યો ભગવાન કૃષ્ણ હામાં ઉભા છે ભાઈ ભજે ભજાય કમાંડ નામ સમસ્ત પાપ ખંડ નામ ત ભક્ત તીત રંદ નામ સદાય નંદ નંદ નામ કાળિયો ઠાકર ઉભો ભાયો માથે મોગો પિતાંબરી પહેરેલી હાથમાં વાસણી દર્શન થયા કાળિયા ઠાકરના અને તેદી માં જનેતા એ દીકરાને એમ કીધું કે બેટા આ કૃષ્ણ છે એને પગે લાય છોકરાએ કીધું મારે એને પગે લાગવાની જરૂર નથી કેમ કે માં હું તને પગે લાગુ માં આનાથી તો તું મોટી છો તારી સેવા કરવાથી એને અહીં સુધી ધક્કો ખાવો પડ્યો તો મોટું કોણ મોટી તો મારી માં છે કહેવાનો તાત્પર્ય કહેવાનો હેતુ એ છે કે મા બાપને હાચવજો બસ આ ધરતી માથે તમને કરોડો રૂપિયા ખર્ચતા બધું મળશે 5 કરોડ ની ગાડી મળશે પણ બાપ વિયોગ્યો હોય મા વૈગી છે એ કોઈ દી હોકારો નહીં કહી તમને સાહેબ તમારા ઘરની માલિકો કોઈ મોટા હોય વડીલ હોય એને હાચવજો કારણ કે એ હવે થોડા દિવસના મહેમાન હોય છે બરાબર જવાનું તો બધાય ને છે સાહેબ ક્યારે હું તમે આમ તસવીર બની અને દિવાલમાં ટીંગાઈ જાય એની કોઈને ખબર નથી સાહેબ કોઈને ખબર નથી કોઈને ખ્યાલ નથી બને એટલી માનીને બાપની સેવા કરજો આ મોટા મોટું ભજન છે સાહેબ આ મોટા મોટું ભજન